નમસ્તે મિત્રો, તમે જોઈ રહ્યા છો હું ગુજરાતી ચેનલ યુટ્યુબ. આજે આપણે વાત કરીશું જન્માષ્ટમીની. શ્રાવણ વદ આઠમના દિવસે આ તહેવાર આવે છે અને તેને ગોકુળ આઠમ પણ કહેવાય છે. આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મના આનંદ ઉલ્લાસમાં મનાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ દેવકી અને વાસુદેવના પુત્ર હતા. મથુરા નગરીનો રાજા કંસ દેવકીનો ભાઈ હતો, જો કે તે બહુ જ અત્યાચારી હતો. પોતાની બહેન દેવકીના વિવાહ વાસુદેવની સાથે કર્યા બાદ આકાશવાણી થઈ કે તેની બહેન દેવકીનો આઠમો પુત્ર તેનો વધ કરશે. આ સાંભળીને કંસે પોતાની બહેન દેવકી અને તેના પતિ વાસુદેવને પણ કારાવાસમાં બંધ કરી દીધા અને કંસે દેવકીના સાત બાળકોનો વધ કર્યો. જ્યારે દેવકીનો આઠમા પુત્રનો જન્મ થયો ત્યારે ભગવાન વિષ્ણુએ વાસુદેવને આદેશ આપ્યો કે શ્રી કૃષ્ણને ગોકુળમાં માં જશોદા અને નંદબાબાની પાસે પહોંચાડી દો. ભગવાન શ્રી કૃષ્ણનું પાલન પોષણ માં જશોદા અને નંદબાબાએ જ કર્યું હતું અને તેના જન્મની ખુશીમાં પ્રત્યેક વર્ષ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે. તે દિવસે ખાસ કરીને મંદિરો અને શેરીઓ સજાવવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને પાલનામાં ઝૂલાવવામાં આવે છે અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. ઘણી શેરી અને મંદિરોમાં મટકી ઉત્સવનું પણ આયોજન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને કાનુડો, બાળગોપાલ, નંદકિશોર, કનૈયા જેવા નામથી બોલાવવામાં આવે છે. કાનુડાને માખણ અને મિશ્રી ખૂબ જ પ્રિય હતા અને તે પોતાના બાળ સખાને માખણ ખવડાવવા ગોપીઓના ઘરોમાં જઈ માખણ ચોરતા અને ગોપીઓની મટકી ફોડી નાખતા. આથી તેમને માખણ ચોર પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અંધારી વદ આઠમના દિવસે થયો હતો, એટલે વદને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે અને ભગવાનનો જન્મ અંધારી જેલમાં થયો હોવાથી તેનો વર્ણ શ્યામ છે. આથી એને પ્રેમથી કાળિયા ઠાકર કહેવામાં આવે છે. આ દિવસે કેટલાક શ્રદ્ધાળુઓ વ્રત અને ઉપવાસ રાખી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે. તે દિવસે મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણને માખણ, દહીં, મિશ્રી, પંચામૃત, ફળો અને પંજરીનો ભોગ ધરવામાં આવે છે અને એ પ્રસાદમાં તુલસી પત્ર અવશ્ય મૂકવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી અતિ પ્રિય હતા અને તુલસી પત્ર વગરનો પ્રસાદ ભગવાન શ્રી કૃષ્ણ સ્વીકારતા નથી. આમ તો પૂરા ભારત દેશમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ધામધૂમથી ઉજવાય છે, પરંતુ ગોકુળ, મથુરા અને વૃંદાવન શ્રી કૃષ્ણની લીલાઓનું મુખ્ય સ્થાન છે. આથી ત્યાંનો ઉત્સવ જોવાલાયક હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના એક ઉપદેશમાં કહ્યું છે કે તું કર્મ કર, ફળની ચિંતા મારા પર છોડી દે. જો આપણે ભગવદ્ ગીતાના બનાવેલા માર્ગ પર ચાલશું તો આપણી કેટલી સમસ્યાઓનો અંત આવી જશે. જો તમે ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરો અને જો તમે આ ચેનલ પહેલી વાર જુઓ છો તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને તમારા મિત્રોને શેર કરો અને તમારો મંતવ્ય અને જય શ્રી કૃષ્ણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. જય શ્રી કૃષ્ણ.